जय श्री राम जय श्री राम वाला भक्तों श्री कष्टभंजन हनुमान जी मंदिर सारंगपुर धाम अने पूज्य संतो द्वारा पूज्य शास्त्री स्वामी श्री हरिप्रकाश सिद्धार्थ जी स्वामी द्वारा एवं कोठारी श्री विवेक सागर दास जी स्वामी द्वारा هاردك شوكا منا جاي كاستر مكتب جاي سوالينا عجنو اقنع ابوي اوتسوني جاي شروات كروى جاي رياشي كاري اوتسوما لاب نوى متفاداتي جاي اقنعنا باركه اقنع جان راكشو انا ساتي ساتي જે રીતે અહીંથી સૂચના આપવામાં આવે સૂચનાનું પાલન કરતા આપણે ઉત્સવમાં આગળ વધીશું સૌ ભક્તો પોતાના ખિસ્સાઓનું પણ ધ્યાન રાખે અને સાવધાની રાખી અને આપણે ઉત્સવનો લાભ લઈશું ખિસ્સાને ધ્યાન રાખજો ખિસ્સાને ધ્યાન રાખજો ફોન શું રાખ હા ખેલ્યું નાખવાનો હા ખેલ્યું નાખવાનો હેલો એક બિંદુભાઈ Pintu bhai ready? Bolo Kashtabhanjan Deva ki Agal wala chhe nahi bada Ayodhya wala chhe Pachal wala chhe bada Lanka maathi aaya ne evu lage Sachi vaat ne Bolo Pachal wala haath uncha karvana Dada ne jai bolvane Dada no darbar chhe Pavitra samay chhe Bhakto no saath ane sahakar chhe Bolo Kashtabhanjan Deva ki कष्टवंदन देव की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम જય લોકો જય શ્રી રામ જેટલો વધારે જોશથી બોલે ઘરમાં એનો અવાજ ચાલે પિંડુભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હવે અમારે એ જાણવું છે કે અમે રાજકોટ થી કેટલા આવ્યા છે રાજકોટ થી ઓહો બહુ પારવા પારવા દેખાય છે અમદાવાદ થી કેટલા આવ્યા છે અમદાવાદ ઓહો વાહ અમદાવાદ વાહ રાજસ્થાન ઓહો રાજસ્થાન સુરત સુરત થી કેટલા આવ્યા સુરત થી ઓહો સુરત થી લાલા જય સ્વામિનારાયણ આણંદ થી કેટલા આવ્યા આણંદ થી નડિયાદ થી કેટલા આવ્યા અમેરિકા થી કેટલા આવ્યા ચંદ્ર ઉપર થી કેટલા આવ્યા સાઉથ ગુજરાત થી કેટલા આવ્યા વાપી વલસાડ ઓહો જો પાછા ઉભા બધા બોટાદ થી કેટલા આવ્યા મારું બોટાદ વાલા ભક્તો આજનો સમય ખૂબ પવિત્ર છે તમે એ કલ્પના કરો કે તમે આટલા જણા છો કલર કેટલો છે કલર કેટલો છે તો આપણા ઉપર કેટલો આવશે તમે નક્કી કરી લેજો શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આ ધૂળેટનો આ બીજો ઉત્સવ છે ગઈ વખતે પૂજ્ય સ્વામીજીને ઈચ્છા પ્રગટ થઈ કે હોળીનો ઉત્સવ આપણે સરસ રીતે સેલિબ્રેશન કરવું છે બે વખતે પ્રથમ વખત થયો હતો ત્યારે સ્વામીએ કીધું હતું કે આટલો ભવ્ય જો ઉત્સવ હોય તો નેક્સ્ટ જ હોળી જ્યારે આવશે ત્યારે કેટલી આનો ચાહનો વધી ગયો હશે અને આજે આપણને સૌને એનું દર્શન થવાનું છે તો આ વખતે પણ ખૂબ ધામ કરવાની હોળી રમવાની છે આપી દેવાના આપણે જે માથે હોળી રમીશું હવે પૂજ્ય જગત સ્વામી પધાર્યા છે
جاي سومي نارائن جاي سري كاشتا بنجان ديو تم بدا كيا اوبا چو جاينا يا بدر دادا درشن ماں رنگ کلر نو وا جاو نو جاي جاي سري رام جاي جاي سري رام خريخار برامي امنا دادانا ساني بيتي اپن نے سو کوئی نے آشيرواد ايپا بار اے آشيرواد نا فريوار ادھیکاري تھوو چھے تماج آجے پوجي سوامي جي آشيرواد ني ساتھے ایتحاسك اناؤسمنٹ کروانا چھے جہرات کروانا ہوئے પણ એનો આનંદ આપણી પાસે અત્યારે છે કે નહીં તો થોડું નાખી દેવું છે હા એક લાગી શ્યોર તો અમારે નાસિક બેન્ડ થોડી જગ્યા આપો તો મજા આવશે જય શ્રી રામ જાઓ લહેરાવજો તાલના નાદે જય શ્રી રામ 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 તમે બધા જેટલા અમારાથી થોડાક દૂર છો એટલે તમારામાં આનંદ ઘણો બધો છે પણ અમારી બાજુ બધા છે ને ઓલું બોમ્બ હવાઈ ગયો હોય ને એવા બધા ઉભા છે લાગ્યું કે નહીં એવું તમને એકવાર લાગ્યું હોય તો બોલો લાગ્યું ને આ બધા હવાઈને ઉભા હોય એવું સાચી વાત છે ને તો આ લોકોને નાચવું જોઈએ કે નહીં તો એકવાર થઈ જાય પરિવાર વન સ્ટાર્ટ જય શ્રી રામ હરો પગા ભાઈ Yeah.
આવતારે તમે આટલા બોલતા ને બરોબર આ બાજુ વાળાને જોઈએ કે અવાજ છે કે નહીં દાદા એ વેપી છે કે નહીં જય શ્રી બોલો વાલ ત્યાં નથી હલો કેતનભાઈ લાઈટ તેજ ઉપર આવો ફટાફટ અર્જન્ટ કેતનભાઈ કેતન લાઈટ ગોપીનાથ નાસિક ઢોલ વાળા બહુ દૂર થી આવ્યા છે એટલે એને દાદાના દરબારમાં ગોપીનાથ લાઈટ સ્ટેજ પર લાઈટ નહીં આવતી પણ તમે બધા હજી ઢીલા પડી ગયા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બાત હૈ
પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ રાજી સ્વામી ઓફિસથી આપણી વચ્ચે મંચસ્થ થવા જઈ રહ્યા છે. માર્ગમાં રસ્તો આપે પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય વિજય પ્રકાશ સ્વામી, ત્રણેય મહાનુભાવ સંતો આપણી વચ્ચે પધારતા હોય ત્યારે જોરદાર રસ્તામાં રસ્તો કરજો. તેને ઉતાવળ
17 જણા એને અપાડી, બાકી બધા તો ગાડીની ચાવી દેખાડે છે કે ભાઈ જવું છે હો સંતો અમારે. એટલે ભાઈ તમારી માટે આ કોઠારી સ્વામી કેવો સરસ મજાનો પ્રસાદ બનાવ્યો છે, બધાએ મહાપ્રસાદ લઈ જવાનો હોય. બોલો શ્રી કૃષ્ણ ભંજન દેવ કી, આશીર્વાદ લેવા છે લેવા છે દેવા છે સ્વામીજી નો જે સંકલ્પ છે, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી નો જે ધમાકા, પૂરી દુનિયા દેખે ગઈ. અગર આપકો દેખના હૈ અપની આંખો છે તો ચૈત્ર સુધી પૂર્ણિમા કે અગલે દિન હમ સબકો દાદા કે દરબાર મે હેપી બર્થડે ટુ યુ કહેને કે લિયે આના હૈ. એટલે વાલા ભક્તો આપણે હૌ ભેગા થઈ દાદાને હેપી બર્થડે કહેવા આવશું, અને આ સાળંગપુર ધામની અંદર એક નઈ પહેચાન, કિંગ ઓફ સાળંગપુર, ઇનકા અનાવરણ કુછ અલૌકિક હોગા, કભી નહીં દેખા હોગા એસા ઉનકા ધમાકા હોગા, ઇનકા ભી હમ દર્શન કરેંગે. અને આ જે હનુમાનજી મહારાજ ની સ્થાપના કરી કષ્ટભંજન દાદાને, એને દિવાળીએ 175 વર્ષ પૂર્ણ થાય એટલે એને શતામૃત મહોત્સવ કહેવાય. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આ વખતનો દિવાળીનો ફરવા જવાનો કાર્યક્રમ બંધ, આ વખતે આપણે બધાએ ભેગા થઈને આપણા દાદાનો શતામૃત મહોત્સવ ધામધૂમથી ઉજવવાનો છે. જેને સ્વયં સેવક માં રહેવાનું હોય, કારણ કે એ પોતે સેવક છે, દાદા છે ને, એ જોવે બધા કોણ સેવા કરે એની ઉપર વધારે રાખે. અમે રાજદારો દાદાની સેવા જ કરી હોય છે, અમારા સાધુ આ દીકરીઓ ભગતના સંતો હોતા નથી, ક્યારેક આવો જોવા ફરવા જવાનો કાર્યક્રમ બંધ, મારા દાદા ને મારો ઉત્સવ. આ સમાચાર હનુમાનજી મહારાજ ના એક એક ભગતે લાખો લોકો સુધી પહોંચાડવાના છે. વોટ્સઅપના માધ્યમથી મુખોન્મુખ હજારો લોકો હનુમંત કાર્ય કરવાનું છે. હનુમાનજી મહારાજને હનુમાનભાઈને કહો કે હનુમાન દાદા બધે રામનો સંદેશો આપે. મેં બાર બાર કહેતા હું, હનુમાનજી મેરે રામ કા દૂધ હૈ ઓર હમ સબ ભગવાન કે દૂધ હૈ. એ રામ કે દૂધ હૈ લેકિન હમ હનુમાન કે દૂધ હૈ, પર હનુમાનજી ને રામ કા કામ કિયા હૈ, હનુમાન કા કામ કરના હૈ. એ જો કિંગ ઓફ સાળંગપુર કી જાહેરાત હૈ, આપ સ્ક્રીન પર દેખ સકેંગે, બહોત બડી જાહેરાત હૈ, બહોત અચ્છા હૈ, ઓર ઉસ દિન આના હૈ, ઓર શતામૃત મહોત્સવ કે દિન હમ સબકો દાદા કે દરબાર મે આના હૈ. ઉનકી તારીખ હૈ 16 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી આપણે સાળંગપુર માં રહેવાનું છે. દિવાળીના બીજા ત્રીજા દિવસ થી આપણે ધામા નાગવાના છે, દાદાની વાતો સાંભળવાની છે, મોટા મોટા સંતો આવશે, મોટા મોટા મહંતો આચાર્ય આવશે, બધા આપણને આશીર્વાદ આપશે. અને દાદા હાજરા હજુર છે, દાદા તો અનંત રૂપે અહીંયા પ્રગટ થાય. તો આપણે સાંભળીએ કિંગ ઓફ શ્રદ્ધા કા દુસરા નામ, બોલો કષ્ટ ભંજન દેવ કી. હેલો, મને એમ લાગે તમને બધાને આનંદ ન હોય તો તાલી ન હોય, સ્વામીજી આવી જાહેરાત કરે. બોલો શ્રી કૃષ્ણ ભંજન દેવ કી. તમારે પેલા કઈ તારીખે આવવાનું છે અહીંયા સાળંગપુર માં? કરી નાખી ને ગડબડ. એટલે આ 6 તારીખે તો હનુમાન જયંતિ છે, 5 એપ્રિલે પેલા આવવું પડશે, કારણ કે 5 એપ્રિલે દાદા આપણને બધાને દર્શન દેવાના છે કિંગ ઓફ સાળંગપુર ના રૂપમાં. કઈ તારીખે આવવાનું? કઈ? એટલે પાછળ વાળાને સંભળાતું નથી, કઈ તારીખે?
તારીખે આવે ને એના પંજામાં પાવર હશે, અને એના પંજામાં પાવર હશે ને એની મૂર્તિ બધે કામ કરશે. સમજ્યા? તો શું પકડાય? એટલે તમારે 5 એપ્રિલ સાંજના 3 વાગ્યા પછી આવી જવાનું. પછી જો રાત્રે 9 વાગ્યા આવ્યા તો ખાલી ડાયરો જ ભાગમાં રહેશે. પછી દાદા તમારી વાટ જોશે નહીં, કારણ કે તમારી વાટ જોવા રે તો લાખો લોકોના કામ ક્યારે કરે. તો આવો આપણે બધાય ટીઝર જોવું છે ને, જોવું છે ને દાદા કેવી રીતના ઉદઘાટન થવાનું છે કિંગ ઓફ સાળંગપુરનું. આયે બડે ભાવ સે દેખતે હે. 9 8 7 6 5 4 3 2 1 0. मैं हूं किंग ऑफ सालमपुर और मैं आ रहा हूं मेरे प्रागट्य दिन की पूर्व संध्या पर, यानी हनुमान जयंती की पूर्व संध्या पर 5 अप्रैल शाम 4 बजे आप भी आइए. मेरे आने का धमाका पूरी दुनिया देखेगी. अगर आप भी देखना चाहते हैं तो परिवार के साथ आइए. मैं राजा हूं सालमपुर का, द किंग ऑफ सालमपुर. जय श्री राम. Thank you.
أواجه أوتونا دي بعدي ساي شيء أنغليو. بولو كتلا باقي. ساي سالي. سايا مهيناني. أبريل مهيناني. بروبر. تو أو أتيارة سرور كتا. أبني بوجي كوثاري سوامينا أشيرواد ليه ليوا جنه. تمني بجانه. Oh,
I'm
جان سدھی آواز ہے تیاں سدھی مدد وقتوں پہ ہاتھ ہو you
અમારો અમદાવાદ હા Thank you.